મનુષ્યના આપને કેટલા ભેદ છે? 303. તમને ગણાવતા ફાવશે? બોલો, જેવા આવડે તેવા. 15 કર્મભૂમિ બોલવાનું. શું બોલશો? 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, 56 અંતરદ્વીપ. કેટલા થયા કુલ ટોટલ? 101. 101 ગર્ભ જ પર્યાપ્તા, 101 ગર્ભ જ અપર્યાપ્તા, 101 સમૂળછીન અપર્યાપ્તા. 303 થયા. તિર્યંચના કેટલા હતા? 48. બરાબર છે. એમાં એકિન્દ્રિયના કેટલા? 22. વિકલેન્દ્રિયના 6 અને તિર્યન પંચેન્દ્રિયના 20. બરાબર છે. કુલ 48 છે. એટલે ત્રણ ગતિ આપને થઈ. હજુ નરકના ભેદો કુલ ટોટલ કેટલા છે? 14. 7 પર્યાપ્તા, 7 અપર્યાપ્તા. બરાબર. હવે દેવતાઓનું આપણે શીખવાનું છે. ગઈ વખતનો કોઈ વિષય આપણે બધા આવી જાય એટલે પછી લઈ લઈશું આપણે. બરાબર. જે ના બેઠો હોય તે દેવતાઓનું સ્વરૂપ આપણે શરૂ કરીએ છીએ. સારી રીતે શોભે ને તે દેવતા કહેવાય, સુર કહેવાય. સુષ્ટુ રાતિ ઇતિ સુર. સારી રીતે શોભે અથવા દિવ્યતા જેની અંદર છે ને તેને દેવ કહેવાશે. જેના શરીરની અંદરથી સતત સ્મેલ આવતી હોય, સુગંધ નીકળતી હોય, જેનો શ્વાસોશ્વાસ કમળ સરખો સુગંધી હોય, જેમનું શરીર સદૈવ રોગ રહિત હોય, સદૈવ યૌવન વાળું હોય, જન્મતાની સાથે જ 16 વર્ષની થી માંડીને 32 વર્ષ સુધીની વચ્ચેની જે વય હોય ને એવી યુવા અવસ્થા વાળો હોય, આ દેવતાનો જન્મ, દેવતાઓનો જન્મ દિવ્ય સૈયામાં થાય છે. ત્યાં આગળ માતા પિતા વગેરેનો વ્યવહાર નથી. સ્વર્ગની અંદર, વિમાનની અંદર એક દિવ્ય સૈયા હોય, એટલે કે બેડ યા પલંગ. આ સૈયા દિવ્ય છે. સુગંધી પુષ્પો એની ઉપર બિછાયેલા હોય, પાથરેલા હોય. એના મધ્ય ભાગમાં સર્વથી નાનામાં નાની હાઈટ વાળો, યાને કે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હાઈટ વાળો જીવ આની મધ્યમાં ઉત્પન્ન થાય. આ જે ફૂલ એની અંદર પાથરેલા છે એની ઉપર એકદમ રેશમ, મખમલ વગેરે ઉત્તમ દ્રવ્યથી બનાવેલો ઓછાળ એની ઉપર ઢાંકેલો હોય, એવા ફૂલના મધ્ય ભાગમાં, એટલે સૈયાના મધ્ય ભાગમાં આ દેવતા અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી અવઘાના વાળો ઉત્પન્ન થાય. ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત જેટલા કાળમાં પોતાના જીવનને ઉપયોગી સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની એટલે કરનારા આ દેવતાઓ નિદ્રામાંથી ઉભેલા ઉઠેલા વ્યક્તિની જેમ ઓછાળને દૂર કરવા પૂર્વક 16 થી 32 વચ્ચેની વયવાળા પુરુષની જેવી અવગાના વાળો આ દિવ્ય દેવ ઉભો થઈને એના શરીર ઉપર કોઈ અલંકાર વગેરે કાંઈ ન હોય એવો ત્યાંથી ઊભો થઈને સ્નાનાદિ કરવા માટે જાય અને ત્યાં સ્નાનાદિ કર્યા બાદ એમને એમના પુણ્યને અનુરૂપ શરીર ઉપર વસ્ત્ર અલંકાર વગેરે ધારણ કરવાનું થાય. એ વસ્ત્રાદિ ધારણ કર્યા પછી આ દેવતાને પોતાએ
ત્યાં કઈ વ્યવસ્થાના ભાગરૂપ પોતે છે એનું ત્યાં ગાડી એક પુસ્તકાલય હોય એમાં પોતાને જીવનમાં કયા કયા કાર્યો કરવાના છે, એ પોતે કોનો સેવક છે અથવા કયા વિમાનનો માલિક છે, આ બધું એની અંદર નોંધ કરેલી હોય, એ ધારણ કરીને સર્વ અલંકારોથી સજ્જ થઈને ત્યાંથી બહાર નીકળી સુધર્મા નામની સ્વભામાં પોતાના પૂર્વભવમાં કરેલા પુણ્યનો ભોગવટો સ્વરૂપ નૃત્યાદિ જોનારા આ દેવતાઓ હોય છે. દેવતાઓનું શરીર વેક્રિય છે, એ જમીનથી ચાર અંગુલ અધ્ધર ચાલનારા હોય છે, જેમની આંખો પટપટ થતી નથી, પરસેવો થતો નથી, એમના ગળામાં એક દિવ્ય માળા હોય છે એ ક્યારેય કરમાતી હોતી નથી, સદૈવ સુગંધિત અને પલ્લવિત જ હોય છે. આવા દેવતાઓ, બીજું આપના જે વાળ છે ને એ ઔદારિકના કહેવાય અને દેવતાઓને વેક્રિય શરીર છે, એટલે આવા પ્રકારના વાળ એમને હોતા નથી. આપનાને આ દાંત છે તો એવા સ્થાને એ લોકોને દાંત હોતા નથી, પરંતુ આપને જે હાડકા વિગરે છે, દાંત વિગરે છે, તે જગ્યાએ વેક્રિયના પૂતગલનો ઘણો બધો જથ્થો એકત્રિત થઈને તે બધા ભાગોને મનુષ્યના શરીરની જેમ પુષ્ટ થયેલો હોય છે. ફરીથી, દેવતાઓને હાડકા હોતા નથી, એમના શરીરમાં હાડકાઓ હોતા નથી, પરંતુ હાડકાને સ્થાને વેક્રિયના પૂતગલોનો ઘણો બધો જથ્થો એવો મજબૂત હોય છે કે જેને કારણે એમનો હાથ સ્ટ્રેટ રહી શકે છે. આવા શરીરવાળા દેવતાઓ છે, બરાબર છે. દેવોના ચાર પ્રકાર છે. પહેલો પ્રકાર ભવનપતિ. તો ભવનમાં જે રહે, એટલે ભવનોના જે માલિક છે, એવા દેવતાઓ ભવનપતિ કહેવાય. આ ભવનપતિ દેવતાઓ અધો લોકમાં વસે છે. બીજો નંબર વ્યંતર, વિવિધ આત્રાઓમાં જે રહે ને તે વ્યંતર, અથવા બીજું અંતર જેમાંથી નીકળી ગયું છે, યાને કે આ મનુષ્ય અને દેવતા આ બધામાંથી જેનું અંતર નીકળી ગયું છે એને પણ વ્યંતર કહેવાય. પહેલી વ્યાખ્યા શું કીધી? વિવિધ આત્રામાં, કોઈક ભરત ક્ષેત્રમાં રહે તો કોઈક ઐરાવત ક્ષેત્રમાં, કોઈક ધાતકી ખંડમાં તો કોઈક મહાવિદેયમાં, કોઈક નંદીશ્વર દ્વીપમાં, આવા છૂટા છૂટા સ્થાનોમાં જે રહેતા હોય એને વ્યંતર કહેવાય. બીજી વ્યાખ્યા કઈ કહી હતી? જે અંતર નીકળી ગયું છે, એટલે છે જે મનુષ્ય પણ ના કહેવાય ને જે દેવતા પણ ન કહેવાય, એટલે બંનેમાંથી જેનું અંતર જતું રહ્યું છે એટલે વ્યંતર કહેવાય. આવું કેમ? એ લોકો જન્મથી દેવતાઓ હોય છે, પરંતુ આ બધા દેવતાઓ ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આ બધાની સેવામાં હોય છે. એટલે દેવતાનું કાર્ય દેવના ભોગ સુખ ભોગવવાનું છે, છતાં પણ એ છોડીને મનુષ્યોની સેવામાં રહેતા હોવાથી મનુષ્યમાં જન્મ લીધો નથી એટલે મનુષ્ય નથી કહેવાતા, અને દેવતાના કાર્યો કરી શકતા નથી એટલે દેવ નથી કહેવાતા, એટલે એને વ્યંતર કહેવામાં આવે છે. ત્રીજું નંબર કહી દઉં, ત્રીજી વ્યંતરની વ્યાખ્યા, ઉપર ઉર્ધ્વલોક છે, નીચે અધોલોક છે, એ બેના આત્રામાં જે રહે છે એનું નામ વ્યંતર. એટલે ઉપર ઉર્ધ્વલોક, નીચે, તો વચ્ચે શું રહ્યું? તિરછાલોક.
આ બધા દેવતાઓ તીર્થા લોકમાં જ રહેનારા છે. ભવન બધી ક્યાં રહેતા હતા? અધોલોકમાં અને ભવનમાં. વ્યંતરો આવાસ મારે, શેમાં રહે? આવાસ મારે, બરાબર છે. પણ એ બધા તીર્થા લોકમાં રહે છે. ભવન બધી ક્યાં રહે છે? અધોલોકમાં. અને બીજા અધોલોકમાં પણ ભવન છે ને તેમાં રહે છે. ભવન એટલે આવાસ, એટલે બે વસ્તુ છે. હું હમણાં તમને કહું, વ્યંતરો ક્યાં રહે છે? આવાસમાં. પણ રહે છે ક્યાં? તીર્થાલોકમાં, બરાબર છે. હવે વાત છે ભવન અને આવાસ, આ બંને છે ને મંડપ આકારના ભવન હોય છે, મંડપ આકારના આવાસો હોય છે, ખુલ્લા હોય છે બંને. મંડપ અરે આવાસ અને ભવનો આ બંને વિશાળ અને મંડપ આકારના હોય છે, બરાબર છે. બીજું, ભવનની અંદર શું હોય? તો મંડપોની અંદર એક થાંભલાથી બીજા થાંભલાને જોડનારા જે પણ સ્ટેપ હોય, લગ્નની ચોરીની અંદર ચાર ખૂણામાં ચાર સ્તંભ અને એકબીજાને જોડતો વચ્ચે જે પટ હોય છે ને, એવું જેમાં હોય એવા ભવનો કહેવાય, અને એવું જેમાં ન હોય એને આવાસ કહેવાય. બીજું, આ બંને નીચેથી સર્કલ આકારના હોય છે. પુષ્પની જે કર્ણિક આવે ને, ગુલાબનું ફૂલ હોય એમ ખીલેલું હોય, નીચે જે ગ્રીન પાંખડીઓ જે હોય એ બધે બાજુથી સંકોચાઈ થઈને જેવો શેપ થયેલો હોય ને, એવા શેપના આકારવાળા આ ભવનો અને આવાસો નીચેના ભાગથી હોય છે. ખાલી ઉપરના ભાગથી એ ચોરસ હોય છે, અને મંડપને એકબીજાને જોડતા પટ્ટાઓ હોય તો ભવન કહેવાનું, અને ના હોય તો એને આવાસ કહેવાનું. જે ભવનોમાં વસે તે ભવનપતિ, વ્યંતરો આવાસમાં વસે છે. નરકાવાસો આ નહીં, નરકાવાસો એ જુદું. એટલે ભવનપતિઓ ક્યાં રહે છે એમના બતાવી દઉં, બરાબર છે. ચલો, ભવનપતિ થઈ ગયું, વ્યંતર. હવે જ્યોતિષ આયા, ત્રીજો નંબર જ્યોતિષ. પ્રકાશ રૂપે જે શોભતા હોય, જેનાથી જેની અંદરથી નિરંતર પ્રકાશ નીકળતો હોય એ જ્યોતિષ કહેવામાં આવે છે. આ જ્યોતિષ વિમાનો છે, અને એની અંદર જે દેવતાઓ રહે છે એને જ્યોતિષના દેવતાઓ કહેવામાં આવે છે. એના પ્રકાર પાંચ પ્રકાર છે. શું લખ્યું તમે? પ્રકાશથી શોભતા હોય એવા વિમાનમાં જે રહેતા હોય એ જ્યોતિષ કહેવામાં આવે છે. એમ જ્યોતિષના કેટલા પ્રકાર કીધા? પાંચ કીધા ને, પણ બે કહીશું આપણે. એક ફરતા હોય ને એને ચર જ્યોતિષ કહેવાશે, અને જે ફરતા નથી એને સ્થિર જ્યોતિષ કહેવાશે, બરાબર છે. તીર્થાલોકની હાઈટ કેટલી છે? ક્યાં સુધી તીર્થાલોક ચાલે છે? 900 યોજન સુધી તીર્થાલોક ચાલે છે. ક્યાં સુધી તીર્થાલોક ચાલે છે? નીચે તીર્થાલોક ક્યાં સુધી ચાલે છે? 900 યોજન. ઉપર તો તીર્થાલોક ક્યાંથી 900 યોજન સુધી છે? સંભૂતલા નામની પૃથ્વીથી 900 યોજન સુધી તીર્થાલોક છે. તો સંભૂતલાથી 790 યોજનથી આરંભીને 900 યોજન સુધીમાં આ તીર્થાલોકમાં જ્યોતિષના વિમાનોના સ્થાનો છે. માટે જ્યોતિષીઓ તીર્થાલોકમાં જ વસે છે. સંભૂતલા નામની પૃથ્વીથી 790 યોજન ઉપર જઈએ ત્યારથી માંડીને 900 યોજન સુધીમાં,
એટલે કે 110 યોજનની જગ્યામાં એમ તીરછું અસંખ્ય યોજન, હાઈટમાં 110 યોજન, એમાં જ્યોતિષ દેવો વસે છે. એટલે કે આ બધા તીર્થા લોકમાં જ છે. હવે કયો ભેદ આવ્યો? વૈમાનિક. જે વિમાનમાં ઉત્પન્ન થાય ને એને વૈમાનિક કહેવાય. અને વિમાન એટલે વિવિધ પ્રકારના માપ વાળા જે હોય એને વિમાન કહેવાય. અને વિમાનમાં જે ઉત્પન્ન થાય એ બધા વૈમાનિક કહેવાય. આ બધા ઉર્ધ્વ લોકમાં રહે છે બધા, બરાબર. વૈમાનિક ના બે ભેદ આવશે, કલ્પોપન્ન અને કલ્પાતીત. દરેક ના પેટા ભેદો છે. સર્વપ્રથમ કયો ભેદ કીધો તો? ભવનપતિ. ભવનપતિઓ ભવનમાં વસનારા હોય તે ભવનપતિ. એમનું સ્થાન અધોલોકમાં કઈ જગ્યાએ છે? બરાબર છે, તમારો પ્રશ્ન એ હતો ને, અધોલોકમાં ભવનપતિઓ ક્યાં રહે છે? બોલો, પહેલી પૃથ્વીનું નામ શું હતું? રત્નપ્રભા. એના પ્રતરો કેટલા હતા? 13. સરખા માપ વાળા હતા ને બધા? કેટલું માપ હતું? 3000 યોજન. 3000 ના ના, આપણે ક્યાં રહે છે નથી જોયું. 3000 નું પ્રતર હતું, બરાબર છે. એ સરખા આંતરામાં ગોઠવાયેલા હતા, બરાબર છે. 13 પ્રતરમાં પહેલું પ્રતર વચ્ચે જગ્યા, બીજું પ્રતર વચ્ચે જગ્યા, એમ 13 પ્રતર હોય તો વચ્ચે આંતરા કેટલા થાય? 12 થાય, બરાબર છે ને. તો પહેલી અને બીજા પ્રતરની વચ્ચેનું જે આંતરું છે ને, ત્યાં એક પણ ભવનપતિ વસતા નથી. બીજા પ્રતર અને ત્રીજા પ્રતરની વચ્ચે 10 પ્રકારના ભવનપતિમાંથી પહેલા પ્રકારના ભવનપતિઓ આ બીજા અને ત્રીજા પ્રતરની વચ્ચે છે. એટલે ભવનપતિઓને વસવા માટેના જે નિવાસ સ્થાનો છે એ 13 પ્રતરોના જે 12 આંતરા છે એમાંથી પહેલું અને છેલ્લું આંતરું છોડી બાકીના જે 10 આંતરા બચ્યા એ 10 આંતરામાં 10 પ્રકારના ભવનપતિઓ વસે છે. અનુક્રમે છે, પહેલો ભવનપતિ અસુર કુમાર નિકાયનો છે, તો એ બીજા અને ત્રીજા પ્રતરની વચ્ચે. એમ અનુક્રમે 10 છે. કેટલા ભવનપતિઓ છે? જુદા જુદા સ્થાનને આશ્રયને એના નામ 10 પડેલા છે. બાકી ભવનપતિ એમ એક કહેવાય, પરંતુ રત્ન પ્રભાના 13 પ્રતરોમાંના 12 આંતરામાંથી પહેલું અને છેલ્લું છોડી બાકીના જે 10 આંતરા છે એમાં અનુક્રમે 10 ભવનપતિઓ વસે છે. દરેક ભવનપતિઓને છે ને પાછળ કુમાર શબ્દ લખેલો છે. અસુર કુમાર, નાગ કુમાર, સુવર્ણ કુમાર, આવી રીતે આ 10 વિભાગની અંદર જે ભવનપતિઓ વસે છે બધાને કુમાર શબ્દથી સંબોધવામાં આવે છે. અહીંયા ગ્રંથકર્તાએ પ્રશ્ન ઉઠાવીને જવાબ આપ્યો છે, આ ભવનપતિ દેવતાઓ અન્યની ઠઠ્ઠા મસ્કરી કરવામાં બહુ આનંદ મેળવે છે. યાને કે કુમારની જેમ કુમાર અવસ્થામાં જે મસ્તી વગેરે કરતા હોય વ્યક્તિ, એની જેમ આ ભવનમાં વસનારા દેવતાઓ કુમારની જેમ ઠઠ્ઠા મસ્કરી કરનારા હોવાથી એમના દરેક નામની પાછળ કુમાર શબ્દ જોડવામાં આવે છે, બરાબર. કેટલા ભવનપતિ છે? 10. તો 10 ભવનપતિ પર્યાપ્ત, 10 ભવનપતિ અપર્યાપ્ત, કુલ ટોટલ કેટલું થયું? 20. 15 પ્રકારના પરમાધામીઓ. આ બધા ભવનપતિના જ છે ભેદો. 10 ભવનપતિ, 15 પરમાધામી. પરમાધર્મિક જે નારકીઓને પીડા આપવા જાય છે
એ પરમાધામી છે, એઓનું ઉત્પત્તિ સ્થાન અસુર કુમાર કયા પ્રતનમાંથી કયા પ્રતન વચ્ચે છે? બીજા અને ત્રીજાની વચ્ચે અસુર કુમાર છે. બીજા અને ત્રીજાની વચ્ચે અસુર કુમાર જે ભવનપતિ છે એમાં જ પરમાધામીઓ ઉત્પન્ન થાય છે. એટલે પરમાધામીઓ અસુર કુમાર નામના દેવતાઓ જ છે, પરંતુ એમના કાર્યો ભિન્ન હોવાને કારણે એમના જુદા પ્રકારના ભેદો પાડેલા છે. પરમાધામીઓ કેટલા છે? 15. અંબ, અંબરીસ, ઘોષ, મહાઘોષ, અંબ અંબરીસ, કાલ, મહાકાલ, અસિપત્ર વગેરે એના નામો છે. દરેકના કાર્યો જુદા જુદા છે. પરમાધામીઓ કેટલા છે? 15. 15 પર્યાપ્તા, 15 અપર્યાપ્તા, કુલ ટોટલ કેટલું થયું? 30. અને અસુર કુમાર વગેરે ભવનપતિના કેટલા હતા? 20. બંનેના ટોટલ કરીએ તો ભવનપતિના કુલ 25 પર્યાપ્તા, 25 અપર્યાપ્તા. એટલે અધોલોકમાં દેવતાઓના કુલ ટોટલ ભેદો કેટલા થાય છે? 50. તમારો શું પ્રશ્ન હતો? હવે બોલો. થઈ ગયો ના, રહેતા ના હોય એટલે એમને ઉત્પત્તિ સ્થાન અસુર કુમાર નિકાયમાં સમજવું અત્યંત સમૃદ્ધિ વાળા પુણ્યવંત આ દેવતાઓ છે, પરંતુ ભૂતકાળમાં કરેલી પાપાનુબંધી પુણ્યના ઉદયને કારણે આવા પાપમય પ્રવૃત્તિ કરવા માટે એમને નરકોને પીડા આપવા માટે 3 નરક સુધી આ દેવતાઓ જાય છે અને પોતાનું આયુષ્ય ઘણા બધા મોસોક કરવાના સાધનો હોવા છતાં પણ એ લોકોને બીજાને પીડા આપીને આનંદ મેળવવા પૂર્વકની પ્રવૃત્તિ કરનારા આ દેવતાઓ હોય છે. પ્રાય કરીને આવી રીતે જ તપ સાધના વગેરેની અંદર આસાતનાઓ અતિચારો વગેરે લગાવવા દ્વારા આ જીવો આ અસુર કુમાર નિકાયમાં પરમાધામી દેવ તરીકે ઉત્પન્ન થાય છે. બરાબર? નહીં, એમાં કેટલાક જ. બરાબર. બીજો નંબર છે વ્યંતર. વિવિધ વર્ણ વગડામાં રહે એવા વ્યંતરો છે, એના પેટા ભેદમાં વાન વ્યંતર પણ આવશે. વ્યંતરોમાં વ્યંતર, વાન વ્યંતર અને ત્રીજો તિર્યક જૃંભક. 3 ભેદો બોલ્યા. પહેલો કયો ભેદ હતો? વ્યંતર. બીજો વાન વ્યંતર. ત્રીજો તિર્યક જૃંભક. બરાબર છે? તો પહેલું વ્યંતર, વાન વ્યંતર છે ને એ વન વગડાઓમાં રહે. એક જંગલમાં રહેતો હોય તો બીજો બીજા જંગલમાં રહે એને વાન વ્યંતર કહેવાય. ત્રીજો નંબર કયો કીધો તો? તિર્યક જૃંભક. આ દેવતાઓ આપણે ક્યાં રહીએ છે? આપણે ક્યાં રહીએ છે? ભરત ક્ષેત્રમાં રહીએ છે. બરાબર. જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં. જંબુદ્વીપનો એક ભાગ એટલે ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્ર એમ લંબાઈમાં 14,000 યોજન છે અને એની પહોળાઈ 526 યોજન જેટલી છે. એના મધ્યભાગમાં એક વૈતાઢ્ય પર્વત આવેલો છે. તમે બધા નકશામાં જોયો છે વૈતાઢ્ય પર્વત છે. એ વૈતાઢ્ય પર્વત છે ને 25 યોજન ઊંચો છે. એમાં 20 યોજન ઉપર જઈએ ને ત્યારે આ તિર્યક જૃંભક દેવતાઓ ત્યાં વસે છે. તિર્યક જૃંભક દેવતાઓ ક્યાં વસે છે? વૈતાઢ્ય પર્વત ઉપર. આમનું કાર્ય શું તિર્યક જૃંભક દેવતાઓનું? તો ભગવાનના જન્મ થયા બાદ ભગવાનના ઘરની અંદર બધી પ્રકારની સમૃદ્ધિઓ, ધન ધાન્ય ભરવાનું કાર્ય આ દેવતાઓનું હોય છે. આ દેવતાઓ ઉપરના દેવતા જે સૌધર્મ ઇન્દ્ર છે એના લોકપાલની આજ્ઞામાં વર્તનારા
તિર્યક જુંબક જાતિના વ્યંતરો એમની આજ્ઞા થાય એટલે આ દેવતાઓ અહીં ભરત ક્ષેત્રમાં કે આજુબાજુના ક્ષેત્રમાં જેની માલિકી કોઈની ન હોય એવા ધન વગેરે બધાને એકત્રિત કરી ભગવાનના ભંડારમાં પૂરનારા આ દેવતાઓ હોય છે. વસે છે ક્યાં? વસે છે ક્યાં? વૈતાડ્ય પર્વત ઉપર. ભરત ક્ષેત્રમાં જ એટલું વૈતાડ્ય નથી, ઐરાવતમાં પણ છે, મહાવિદેહ ક્ષેત્રમાં પણ છે, ઘણા બધા જગ્યાએ તિર્યક જુંબક જાતિના દેવતાઓ વસે છે. બરાબર છે. તિર્યક જુંબક દેવતાઓ કેટલા પ્રકારના છે? 10 પ્રકારના હવે છે. અન્ન જુંબક, વસ્ત્ર જુંબક વગેરે જુદા જુદા કાર્ય માટેના જુદા જુદા દેવતાઓનો અધિકાર છે. તિર્યક જુંબક દેવતાઓ કેટલા? 10. તિર્યક જુંબક દેવતાઓ 10. દરેકના કાર્ય જુદા છે એટલે એના 10 ભેદો છે. ક્યાં વસે છે? તીર્થાલોકમાં, વૈતાડ્ય પર્વત વગેરે માં એમનો વસવાટ છે. વ્યંતર વાન વ્યંતર રહી ગયું. બરાબર છે. રથ દેવતાઓ લઈ જાય ત્યાં મનુષ્યો જઈ શકે. બીજા શક્તિ સંપન્ન દેવતા મનુષ્યો નંદીશ્વર સુધી જઈ શકે છે એટલે આ બધા સ્થાનોમાં જઈ શકે, આપણે જાતે ન જઈ શકાય. કારણ કે અહીં પણ જે ક્ષેત્રની અંદર કાલ ભૈરવ વગેરે જેવા શક્તિ સંપન્ન દેવતાઓ હોય ને એ સ્થાનમાં આપણે પ્રવેશ પણ કરી શકતા નથી. તો આ બધા પણ દેવતાઓ એમની ઈચ્છા વિના એમના સ્થાનમાં કોઈ વ્યક્તિ પ્રવેશ કરી શકે નહીં એટલે જાતે ના જઈ શકાય. જઈ શકે ને, મેં કીધું લબ્ધિધારી શક્તિ સંપન્ન દેવતાઓ જાય, પરંતુ એ લોકોની સામર્થ્યતા હોય અનુમતિ વિના કોઈ જગ્યાએ એમને એમ ઘૂસે નહીં. ગુરુ મહારાજ ઘરમાં પ્રવેશે તો ધર્મ લાભ બોલે ને એટલે આપણે સમજવાનું, બેલ માર્યો છે એમ. એટલે અનુમતિ વિના એટલે પૂછ્યા વિના અંદર એમને એમ પ્રવેશે નહીં મહાપુરુષો. એટલે આ લોકો પણ તે ક્ષેત્રમાં પ્રવેશે તો તે ક્ષેત્રની અનુમતિ દેવતાની હોય તો જ પ્રવેશે. એટલે જઈ શકે ખરા, પણ બધા મનુષ્યો નહીં. કારણ કે એ સ્થાન છે ને સીધું સ્ટ્રેટ છે, કોઈ પગથિયા વાળું નથી એટલે ચાલીને કે કસાથી જઈ ના શકાય. કૃષ્ણ મહારાજાનો દીકરો પ્રદ્યુમ્ન એનું અપહરણ કરીને આ વૈતાડ્ય પર્વત ઉપર વિદ્યાધરણી શ્રેણીમાં મુકાયેલો હતો. એટલે આવું થઈ શકે કે અપહરણો થાય અને ત્યાં દેવતાઓ એમને એ સ્થાને મૂકી દે તો કાર્ય થઈ શકે. દેવતાઓ લઈ જાય તો બધે જવાય, દેવતાઓ લઈ જવાય લઈ જાય તો બધે જવાય. બરાબર. જાતે ના જઈ શકાય, બાકી શક્તિ સંપન્ન જે મનુષ્યો છે એ બધા જઈ શકે, જ્યાં સુધી જવાતું હોય ત્યાં સુધી. વ્યંતરનું કઈ સ્થાન છે તે વ્યંતર વાન વ્યંતર. રત્નપ્રભાની જાડાઈ કેટલી છે? આ બાજુથી જવાબ આપો. રત્નપ્રભાની જાડાઈ બરાબર છે 180,000 યોજનની જાડાઈ છે. એમ એક રાજ લંબાઈ એક રાજ પહોળાઈ છે. શેની? બરાબર છે. રત્નપ્રભા ક્યાં? ઉપર કે નીચે? નીચે. ક્યાંથી માપવાનું? 180,000 સંભૂતલા નામની પૃથ્વીથી 180,000 યોજન ઊંડે જઈએ ત્યાં સુધીની રત્નપ્રભા નારકી છે. એમાં પ્રતરોની વ્યવસ્થા તમને ખ્યાલ છે? કેટલા પ્રતરો છે? 13 પ્રતરો છે. બરાબર છે ને વિપુલભાઈ? કેવી રીતના ગોઠવાયેલા છે? કેવી રીતના ગોઠવાયેલા? તમે બોલું છું 1,000 યોજન ઉપર છોડવાના, નીચે 1,000 છોડવાના, એટલે વચ્ચે જે રહ્યું એની અંદર સરખા અંતરે 13 પ્રતરો છે. હવે જે ઉપરના 1,000 છોડ્યા ને એ તો જાડાઈમાં છે 1,000. એમ તીર્છું છે ને અસંખ્ય યોજન છે. એમ હાઈટમાં ભલે આ 10 કે 8 ફૂટ હશે, 9 ફૂટ હશે, પણ એમ લંબાઈમાં 50 ફૂટ કહેવાય ને તેની જેમ
એમને હાઈટમાં એ 1000 યોજન કહેવાય, પણ એમ અસંખ્ય યોજન છે. એ 1000 યોજન ક્યાંથી શરૂ કરીશું આપણે? સંભોતલા નામની પૃથ્વીથી નીચે 1000 ની જે જગ્યા છે એમાં ઉપરના 100 અને નીચેના 100 છોડવાના, વચ્ચેના જે 800 યોજન હાઈટમાં, એમ તીર્છું અસંખ્ય યોજન, એમાં વ્યંતર દેવતાઓ વસે છે. વ્યંતર દેવતાઓના કુલ 8 ભેદ છે. આ 100 ના 8 એટલે 100 યોજન એક એક વ્યંતર માટે છે. વ્યંતરો ક્યારે છે? વ્યંતરો ક્યારે છે? સંભૂતલા નામની પૃથ્વીથી નીચે 1000 યોજનની અંદર ઉપરના 100 નીચેના 100 છોડી વચ્ચે 800 યોજન. બોલો, એ તીર્થાલોકમાં કહેવાય કે ના કહેવાય? તીર્થાલોકમાં કહેવાય કે ના કહેવાય? કહેવાય. 900 યોજન સુધીનો જ છે. એટલે આ 1000 યોજન લીધું તું, એમાંથી 100 યોજન ઉપર છોડ્યા, 100 યોજન નીચે છોડ્યા, વચ્ચે 800. તો આમ સંભૂતલાથી 900 યોજનની અંદર આ વાન વ્યંતર દેવતાઓ આવે છે, માટે એ તીર્થા લોકમાં છે. શું કેવું તમારે? વ્યંતરો તીર્થા લોકમાં છે. ડ્રો હમણાં કરી દઈએ, બરાબર છે? બધાનો ડ્રો કરી આપીશ તમને, બરાબર. હવે આવે છે વાન વ્યંતર. ઉપરના જે 100 યોજન છોડ્યા છે ને, 100 અને 100 વચ્ચે 800 હતા, તેમાં વ્યંતર. ઉપરના જે 100 છોડ્યા છે ને, એમાંથી ઉપરના 10 નીચેના 10 છોડીશું, વચ્ચેના 80માં 8 પ્રકારના વાન વ્યંતર દેવતાઓ વસે છે. એ 80 યોજન તો હાઈટ જ છે, એમ તીર્છું અસંખ્ય યોજન છે. એટલે વ્યંતરો ને વાન વ્યંતરો એક બે નથી, એમના નિવાસ સ્થાનો પણ અસંખ્ય છે. નાનામાં નાનું નિવાસસ્થાન ભરત ક્ષેત્ર જેવડું છે, નાનામાં નાનું. એટલે એવા અસંખ્ય સ્થાનો છે. વ્યંતર જ્યોતિષી માવળી જે, એની અંદર એટલા બધા છે અસંખ્યતા. આ બધા એમના નિવાસ સ્થાનો એટલે આવાસો છે, એટલે એની સંખ્યા આપી નથી. ઉપરના અને નીચેના દેવતાઓની સંખ્યા આપી છે, પણ વ્યંતર જ્યોતિષીઓ એમના વિમાનો કે આવાસો અસંખ્ય હોવાને કારણે એની સંખ્યા નથી. હવે એમ 800 હોય, પણ એમ અસંખ્ય યોજનો હોય. વ્યંતર વાન વ્યંતર બતાવ્યું, ફરીથી વાન વ્યંતર બોલી જાઉં છું. ઉપરના 100 માંથી ઉપરના 10 નીચેના 10 છોડી વચ્ચે 80 યોજનમાં વાન વ્યંતર રહે છે. તો વ્યંતરમાં વ્યંતર, વાન વ્યંતર, તિર્યક ઝૃંભક. વ્યંતરના કેટલા ભેદ હતા? 8. વાન વ્યંતરના કેટલા હતા? 8. અને તિર્યક ઝૃંભકના 10. કુલ ટોટલ 26. 26 પર્યાપ્તા, 26 અપર્યાપ્તા, એટલે 52 ભેદો થયા. ભવનપતિના કેટલા થયા હતા? વ્યંતરના કેટલા થયા હતા? 52. ભવનપતિના કેટલા? વ્યંતરના 52. હવે જ્યોતિષે આવ્યા. વન વગડામાં રહે ને, એટલે ભિન્ન ભિન્ન અંતરોમાં રહે છે, એટલે વાણ વ્યંતર કહેવાય છે. વ્યંતરનો પણ પર્યાયવાચી શબ્દ આ છે ને, એમને નીચે એ વ્યંતર કરતા વાન વ્યંતર થોડાક હલકા કહેવાય, પરંતુ બંને એક જાતિના જ છે. વ્યંતર જાતિના જ કહેવાય. અતિરેક ઝૃંભકો આ સેવક છે બધા, દરેકના ઇન્દ્રો છે. વ્યંતરના પણ છે ને વાન વ્યંતરના પણ ઇન્દ્રો છે, પણ બધું વ્યંતર જ છે. સ્થાનના ભેદથી તમારે ભેદ સમજવાનો, બરાબર. ત્રીજો નંબરનો ભેદ કયો આવ્યો? જ્યોતિષ. હવે જ્યોતિષીઓ ક્યાં રહે છે? તો સંભૂતલા નામની પૃથ્વી. બોલો તમે, સંભૂતલા નામની પૃથ્વી કોને કહેવાય? તમને પૂછ્યું છે નહીં, પાછળ કોને આવડશે? બોલો. આ તળિયું એ સંભૂતલા નામની પૃથ્વી. સંભૂતલા પૃથ્વી એટલે આખો જે જંબુદ્વીપ છે ને,
એનું બરાબર મિડલ પોઈન્ટ, જ્યાંથી દિશા અને વિદિશાઓ નીકળે છે એવું મધ્ય બિંદુ એ સંભૂતલા નામની પૃથ્વી. પણ એ લેવલ પર જેટલું પણ આવે ને એ બધું એ તળિયાનીથી જ અહીંથી માપવાનું, એટલે એના લેવલ ટુ લેવલ જે આવે ને એ બધું ત્યાંથી જ મપાય. બરાબર છે? એટલે સંભૂતલા નામની આ પૃથ્વી એટલે આ લેયર બનાવવાનું, અને ત્યાંથી ઉપર 900 યોજન સુધી તીર્થાલોક છે. બરાબર છે? હવે ત્યાંથી 790 યોજન જઈએ ત્યારથી જ્યોતિષીઓની શરૂઆત થાય છે. બરાબર છે? જ્યોતિષીઓના વિમાનો હોય છે અને વિમાનની અંદર દેવતાઓ વસે છે. જે વિમાનમાં જે દેવતા વસે એનું નામ એ પડશે. તો જ્યોતિષના 5 પ્રકારના વિમાનો છે. 1 ચંદ્ર, બીજો સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા. 5 છે. તો એમાંથી સર્વપ્રથમ 790 યોજને તારાઓના વિમાનોની શરૂઆત થાય છે. એટલે એવું નહીં સમજવાનું, સંભૂતલા નામની પૃથ્વી એની બરાબર ઉપર 790 યોજને છે એવું નહીં. પણ 790 યોજન જ્યાં એનું લેયર છે જ્યાંથી, એટલે સંભૂતલા પૃથ્વીની સપાટીથી 790 યોજન ઉપર જઈએ એટલે તારાના વિમાનો શરૂ થાય છે. ક્યાં સુધી? 900 યોજનમાં ગમે ત્યાં હોઈ શકે. એટલે 110 યોજનમાં આ તારાઓના વિમાનો પ્રાપ્ત થઈ શકે છે. બીજું, એનાથી 10 યોજન ઉપર જઈએ ત્યારે સૂર્યનું વિમાન આવે છે. એટલે સંભૂતલાથી 800 યોજને સૂર્યનું વિમાન હોય છે. બરાબર છે? એનાથી 80 યોજન ઉપર, એટલે કે 880 યોજને ચંદ્રનું વિમાન આવેલું છે. એનાથી ઉપર 4 યોજન જઈએ એટલે કે 884 યોજન નક્ષત્રોના વિમાનો આવેલા છે. એનાથી 16 યોજનની અંદર, યાને કે 900 યોજન, 884 900 સુધીમાં ગ્રહોના વિમાનો આવેલા છે. મેરુ પર્વતને આ બધા પ્રદક્ષિણા આપી રહ્યા છે. એમ મેરુ પર્વત છે ને, મહાવિદેય ક્ષેત્ર કેટલા છે? મહાવિદેય ક્ષેત્ર કેટલા છે? મહાવિદેય ક્ષેત્ર કયા કયા? 5 જંબુદ્વીપનો, 2 ધાતકી ખંડના, 2 અર્ધ પુષ્કરવર દ્વીપના. કુલ 5 મહાવિદેય છે. દરેક મહાવિદેયની મધ્ય ભાગમાં એક એક મેરુ પર્વત છે. એટલે મેરુ પર્વત કેટલા થયા? 5. તેમાંથી જંબુદ્વીપના જ મેરુ પર્વતને આ જ્યોતિષના વિમાનો પ્રદક્ષિણા આપતા ફરે છે. આ જ્યોતિષના વિમાનો જંબુદ્વીપના, ધાતકીખંડના, અર્ધ પુષ્કરવર દ્વીપના, લવણ સમુદ્રના અને કાલોદધી સમુદ્ર સુધીમાંના, એટલે અઢી દ્વીપના જેટલા પણ જ્યોતિષીઓ છે આ જંબુદ્વીપના મેરુ પર્વતને પ્રદક્ષિણા આપતા ફરે છે. જેમાં તારાઓ અને ગ્રહોની ગતિ અનિયત છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રની ગતિ ફિક્સ છે, એટલે કે લગભગ ચંદ્ર એક રાઉન્ડ પૂરું કરે તો 5073, એટલે મિછેણું, એક રાઉન્ડ પૂરું કરતા એને લગભગ 62 મુહૂર્ત લાગે છે. રાઉન્ડ આખું મેરુ પર્વતથી જ્યાંથી આરંભ કર્યું હોય એમ ગોલ ફરતા કેટલો ટાઈમિંગ લાગે છે? મુહૂર્ત, એટલે લગભગ 2 દિવસથી થોડુંક અધિક, એટલે 48 મિનિટ કરો ને, 24-30 મુહૂર્તનો એક દિવસ કહેવાય, 60 મુહૂર્તનો 2 દિવસ થાય,
એનાથી થોડુંક અધિક. એટલે જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે એમ ફરતો આવે તો એ 62 મુહૂર્તે પૂર્ણ કરે છે. એનું પરિધિ કાઢીએ અને એક મુહૂર્તમાં એની જો ગતિ તપાસવી હોય તો 5073 યોજનની એની સ્પીડ હોય છે. કેટલા? એક મુહૂર્તે, એટલે 48 મિનિટમાં 5073ની સ્પીડથી, આટલા યોજનની સ્પીડથી કોણ ફરે છે? ચંદ્ર. સૂર્ય 52-51, એટલે 5251 યોજનની સ્પીડથી એક મુહૂર્ત, એટલે 48 મિનિટમાં 5251 યોજનની સ્પીડથી ફરે છે. એટલે તમારે બધાએ વિચારવાનું છે કે આટલી સ્પીડથી જે વસ્તુ દોડતી હોય તો એને કેવી રીતના પકડવી, શું કરવું શું નહીં, એ વિચારવું. આ ચંદ્ર અને સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા બધા ક્યાં ફરે છે? જે ફરે એનું નામ ચર જ્યોતિષ કહેવાય. બરાબર છે? બોલો, ચર જ્યોતિષ કેટલા છે? કયા કયા? તમે ફરીથી બોલો. સૂર્ય, ચંદ્ર, હવે જંબુદ્વીપમાં સૂર્ય 2 છે, ચંદ્ર પણ 2 છે. જેમ જેમ પછી પછીના દ્વીપ સમુદ્રમાં જતા જઈએ તેમ સૂર્યોની સંખ્યા વધતી જાય, ચંદ્રોની સંખ્યા વધતી જાય. જંબુદ્વીપમાં કેટલા સૂર્ય કીધા? 2. ચંદ્ર કેટલા કીધા? 2. હવે એક સૂર્ય અને એક ચંદ્ર, આમ બે વ્યક્તિનો પરિવાર એક જ છે. આ છે ને માલિકો છે બે, બંને સૂર્ય અને ચંદ્ર માલિક છે. અને એનો પરિવાર, જે ચંદ્રનો પરિવાર ને એ જ સૂર્યનો પરિવાર છે. તો એમાં પરિવારમાં કોણ આવે? ગ્રહ, નક્ષત્ર, તારા. હવે અમને કેટલા ગ્રહો? 88 ગ્રહો એક સૂર્ય અને એક ચંદ્રના પરિવારના વિમાનો કહેવાય. કેટલા કીધા? 88. પછી નક્ષત્રો 28, જે 27 જે છે ને અભિજીત ગણતા નથી, એટલે 28 નક્ષત્રો લઈશું. કેટલા સૂર્યના પરિવાર કીધો? ફરીથી, એક સૂર્ય અને એક ચંદ્રનો પરિવાર બંનેનો એક જ છે. એમાં પહેલા મેં તમને ગ્રહો કીધા, એમાં 88 ગ્રહો, 28 નક્ષત્રો અને ઘણા બધા તારાઓ છે. મેં સંખ્યા બોલતો નથી, ના, 66,975 કોટાકોટી કહેવાય. 66975 કોટાકોટી, આટલો એક સૂર્યનો પરિવાર છે. બરાબર? જ્યાં જેટલા સૂર્ય હોય ને એટલાથી તમારે ગુણાકાર કરી લેવાના. બે સૂર્ય હોય તો એનાથી ડબલ કરી નાખવાનું, ચાર સૂર્ય હોય તો ચાર ગણું. બરાબર? જેટલા સૂર્ય હોય એટલા ઇન્ટુ આટલું કરવાનું. એક સૂર્ય અને એક ચંદ્રનો બંનેનો કોમન જ પરિવાર છે, આનો જુદો આનો જુદો એવું નથી. એક સૂર્ય એક ચંદ્ર, આ બંનેનો પરિવાર એક. બરાબર? બે સૂર્ય હોય તો એને ડબલ પ્રમાણમાં કરવાના. જંબુદ્વીપમાં સૂર્ય કેટલા કીધા હતા? 2. લવણ સમુદ્રમાં? 4. હવે ધાતી ખંડમાં 12 સૂર્ય છે. કેટલા છે? 12. પછી થોડીક સંખ્યાઓમાં વધારો થતો જાય છે. જેટલા સૂર્ય ઇન્ટુ આટલા કરવાના. અડીદ્વીપમાં સૂર્ય કેટલા છે? બધા બેનો સ્નાત્ર ભણાવો છો ને? ચંદ્રની પંક્તિ. હવે ચંદ્રની પંક્તિ આવું શબ્દ જે બોલે છે ને, તો આ મેરુ પર્વત છે. આ જંબુદ્વીપનો એક ચંદ્ર, આ જંબુદ્વીપનો બે ચંદ્ર. ચંદ્ર કેટલા છે જંબુદ્વીપમાં? 2. એક આ સાઈડ હોય, એક આ સાઈડ હોય. બરાબર છે? તો આ એક લાઈન બનશે. બરાબર? લવણ સમુદ્રમાં કેટલા મેં તમને કીધા હતા? 4. તો આ બાજુ 2 હોય, આ બાજુ 2 હોય. ધાતકી ખંડમાં કેટલા કીધા? 12. તો 6 આ બાજુ હોય, 6 આ બાજુ હોય, એટલે એક લાઈન બને છે. તો એક લાઈનમાં 66 થાય છે, આ લાઈનમાં 66 થાય છે. અને એ 66 સૂર્યો અને એ 66 ચંદ્રો મેરુ પર્વતમાં એક લાઈન થઈને પ્રદક્ષિણા આપતા ફરે છે. એટલે એક લાઈનમાં 66 સૂર્ય
આ લાઈનમાં 66 એટલે બે ની એક પંક્તિ કહેવાય ચંદ્રની પંક્તિ 66 ની, સૂર્યની પંક્તિ પણ 66 ની, રવિ શ્રેણી નરલોક, નરલોક એટલે મનુષ્ય લોકમાં સૂર્ય અને ચંદ્રની પંક્તિ 66 66 છે. હવે જેટલા સૂર્ય અને જેટલા ચંદ્ર હોય ઇન્ટુ તમારે કરી લેવાનું રહેશે. આ બધા કોને પ્રદક્ષિણા આપે છે? જંબુદ્વીપના મેરુ પર્વતને પ્રદક્ષિણા આપતા ફરે છે, બરાબર. પણ અડીદ્વીપની બહાર, અડીદ્વીપની બહાર સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ છે, પરંતુ સ્થિરના સ્થિર જ હોય છે. જ્યાં સૂર્ય હોય છે સદૈવ ત્યાંનો ત્યાં જ રહે છે, એટલે એને સ્થિર જ્યોતિષ કહેવાય છે. ક્યાં ગાડી રહેલા સ્થિર જ્યોતિષ? અડીદ્વીપની બહાર, ત્યાંથી એટલે અડીદ્વીપની બહાર એટલે સર્વત્ર સ્વયંભૂ રમણ સમુદ્ર સુધીના તમામ ક્ષેત્રમાં આ જ્યોતિષના વિમાનો સ્થિર છે, બરાબર. તો જ્યોતિષના વિમાનો બે પ્રકારના આવ્યા, ચર સ્થિર, બંનેના પાંચ પાંચ પ્રકાર. ચરના કયા પાંચ પ્રકાર? ગ્રહ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ થયા. સ્થિરના કેટલા પ્રકાર? પાંચ. કયા કયા? સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા. પાંચ ચર અને પાંચ સ્થિર, ટોટલ કેટલું થયું? 10. 10 પર્યાપ્તા, 10 અપર્યાપ્તા, કુલ ટોટલ કેટલું થયું? 20. બરાબર છે. બોલો, ભવનપતિના કેટલા ભેદ કીધા હતા? 50. વ્યંતરના, જ્યોતિષના 20. બરાબર છે. વૈમાનિકનું આપને આવતી વખત લઈશું. થોડુંક તમને ડ્રોની જે ખબર નથી પડી, તમને બધાને વારા ફરતી આપને લઈ લઈશું ક્વેશ્ચન. જી ના ના, બધા મેરુ પર્વત એટલે જંબુદ્વીપના જ મેરુ પર્વતને પ્રદક્ષિણા આપતા ફરે છે. બધાની એ તો વધારે વધારે થતી હોય ને, જેમ જેમ સર્કલ મોટું થતું જાય. જેમ કે આ મેરુ પર્વત છે આપનો, હવે આ સૂર્ય છે એ અહીંયા છે, આ સૂર્ય અહીંયા છે, તો આ બીજો સૂર્ય અહીંયા છે, તો એનું સર્કલ તો મોટું જ થશે ને. હા, એની સ્પીડ વધી જશે. આ તો જંબુદ્વીપમાં આ પહેલો જે સૂર્ય છે એની 52-51 ની સ્પીડે આ ફરે છે, એટલે પહેલે દિવસે જુદી સ્પીડ હોય, બીજે દિવસે જુદી સ્પીડ હોય, ત્રીજે દિવસે, કારણ કે દરરોજ સૂર્યોદય જે છે ને દરેક વખતે જુદો જુદો થાય છે, એટલે એની સ્પીડમાં ફેરફારો થાય છે. એટલે આપણે છે ને દક્ષિણાયન ઉત્તરાયણ બહારની સાઈડે જતો હોય તો એને ઉત્તરાયણ કહેવાય, અને અંદરની સાઈડે, મિછાવણમ, બહારની સાઈડે જતો હોય તો દક્ષિણાયન, અને અંદરની સાઈડે આવતો હોય તો એને ઉત્તરાયણ કહેવાય. એટલે બહાર જતા એમ ફરતો ફરતો બહાર નીકળી જાય છે અને ફરતો ફરતો અંદર આવે છે. અત્યારે સૂર્ય તમારા ઘર ધારો કે આ છે, તો હમણાં આ બાજુથી પ્રકાશ ફેંકતો હશે. કઈ બાજુથી પ્રકાશ ફેંકે છે? આમ આ પૂર્વ, અરે ઉત્તર અને પૂર્વની વચ્ચેથી પ્રકાશ આવી રહ્યો છે. હવે એ આ બાજુ વધી રહ્યો છે, એટલે ઉત્તર તરફ જઈ રહ્યો છે ને, દક્ષિણાયન કહીશું. એટલે દક્ષિણાયન પૂરો થાય છે કે સ્ટાર્ટ થાય છે? શરૂ થયો, બરાબર છે. અત્યારે એમ જોવા જઈએ ને તો આ બાજુથી ઉદય થાય છે ને આ બાજુ, જ્યારે ટાઈમ જશે ને પછી આ ખૂણામાંથી એનો ઉદય થશે, બરાબર છે. એટલે એનું ભ્રમણ છે ને જુદું જુદું પ્રકારનું હોય છે, એટલે એની કોઈક દિવસે 52-51 એના પછી સ્પીડ વધતી જાય છે, બરાબર. મેરુ પર્વતને જ પ્રદક્ષિણા આપે છે. આ એક સૂર્ય, પછી આ બીજા બે સૂર્ય, એવી રીતના અહીંયા ગાડી એમ એમ ગોલ ગોલ ફરતા આ બાજુ 66 ને આ બાજુ 66, કુલ 132 સૂર્ય આપને ત્યાં છે, બરાબર છે. બોલો, હવે તમારો કયું ચિત્ર, ગઈ વખતનું પહેલું ચિત્ર કયું હતું આપનું? ગઈ વખતનું તમને નથી બેઠું ને?
અંતરદ્વીપ બરાબર છે, 56 અંતરદ્વીપ. ના નહીં ફરે, ધાતકી ખંડ નો હોય કે અર્ધ પુષ્કરાળ દ્વીપ નો કોઈ પણ સૂર્ય હોય તો જંબુદ્વીપ ના જ મેરુ પર્વત ને પ્રદક્ષિણા આપતા ફરે છે. બરાબર છે, કેમ જો તમને છે ને એ પહેલે ચિત્ર જ ખ્યાલ નથી આવ્યો. આ જો નાનું થી મોટું ચિત્ર દોરું છું, આ છે જંબુદ્વીપ, આ લવણ સમુદ્ર, હવે આ ધાતકી ખંડ, આ ઈસુકાર પર્વત, મેં તમને કીધું હતું વચ્ચે આ ઈસુકાર પર્વત છે જે બે વિભાગમાં વિભક્ત કરે છે. આ દિશા પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે. આની અંદર આ ભરત ક્ષેત્ર, આ લઘુ હિમવંત પર્વત, આ હિમવંત ક્ષેત્ર, મહા હિમવંત પર્વત, આ નિષદ પર્વત, આ નીલવંત પર્વત, આ મહાવિદે, આ એનો મેરુ, આની અંદર આ દેવકુરુ નું ઉત્તર કુરુ, આ બધી વિજયો, હવે ઐરાવત ક્ષેત્ર, શિખરી, હિરણ્યવન ક્ષેત્ર, રૂકમી પર્વત, વધારે થઈ ગયા. આ રીતના છે. હવે અહીંનો ધારો કે સૂર્ય હોય, હવે અહીંયા ગાડી કઈ રીતના ફરી શકશે સિદ્ધ કરો. હવે જો આ સૂર્ય હોય, બે આ ધાતકી ખંડમાં 12 સૂર્ય છે, 6 આ બાજુ છે, 6 ઓલી સાઈડ છે. હવે જો મેરુ પર્વત આ હોય તો એને ફરવાની સિસ્ટમ શું? એટલે બધા જ અહીંથી એમ જ ફરે છે, બધા 6 અહીંથી સ્ટાર્ટ થાય, આ રીતે જ ગોલાકારે ફરે છે. એટલે આપના જંબુ દ્વીપના મેરુ પર્વતને જ પ્રદક્ષિણા આપતા ફરે છે. બધામ જાય ને, અહીંથી જ જાય છે, આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, ને આમ કરીને આ રીતે જાય. ના થાય ને, પણ વાસ્તવિક એને પ્રદક્ષિણા આપે તો એમ થાય ને, એ તો ક્યાંથી કહેવાય ને. આને પ્રદક્ષિણા આપતા ફરે છે એમ બધા. અને એક જ લાઈનમાં આવે, આજે પૂર્ણિમાને દિવસે અહીંયા ગાડી ચંદ્રગ્રહણ હતું ને, હા, તો આ બધા 132 માં ચંદ્રગ્રહણ હોય જ. આપને ત્યાં હોય એટલે બીજે ના હોય એવું નહીં, 132 ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ હોય તો 132માં સૂર્યગ્રહણ હોય જ. બરાબર, તમારું શું કેવું હતું, કઈ પૂછતા હતા ને, બોલો. જો આજે જે સૂર્ય દેખાય ને, જેમ કે આપનો આ જંબુદ્વીપનો સૂર્ય આજે સૂર્યોદય થયો ને, તો અહીંયાથી પ્રકાશ આપે, આ ફરતો ફરતો અત્યારે આવે એટલે અહીંયા ગાડીનો સૂર્યોદય થાય, આપને કલાક થઈ ગયો હોય, સૂર્ય ફરતો ફરતો અહીંયા સુધી પહોંચ્યો તો અહીંયા સૂર્યોદય, મધ્યાહ્ન અહીંયા સૂર્યોદય, એમ ફરતો 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 અહીંયા જાય, તેવી રીતના આ બીજો સૂર્ય ફરતો ફરતો આ બાજુ જાય. એટલે આ જો અહીંયા પહોંચે ને તો આ સૂર્ય અહીંયા પહોંચ્યો, જે આજે દેખાય છે બીજે દિવસે બીજો જ પ્રકારનો સૂર્ય હોય છે. કારણ કે એની જે સ્પીડ છે ને, એની સ્પીડ ઓછી છે. જંબુદ્વીપમાં કેટલા સૂર્ય છે? 2 સૂર્ય છે. બરાબર છે, આજે આપણાને આ જે સૂર્ય દેખાય છે ને, એની સ્પીડ સૂર્યોદય ને સૂર્યાસ્ત વચ્ચે આ અહીં સુધી જ પહોંચી શકે છે, અને આ છે ને અહીં સુધી જ પહોંચી શકે છે. એને અહીંયા આવવું હોય ને તો હજુ ટાઈમિંગ લાગે જ, એને અહીંયા આવવું હોય તોય ટાઈમિંગ લાગે. એટલે અહીંથી અહીં સુધી આવતા 30 મુહૂર્ત લાગે છે, એને અહીંથી અહીં સુધી આવતા 30 મુહૂર્ત લાગે છે. આજે આપણાને આ દેખાય, બીજે દિવસે આપણાને આ દેખાય, પણ રાત છે ને, આને છે ને 30 મુહૂર્તમાં અહીંયા સુધી પહોંચે છે, પરંતુ એ પ્રકાશ જે એનું ક્ષેત્ર છે ને એ મર્યાદિત છે. એટલે શું, અહીંથી માંડીને અહીં સુધી ફરતા એને 30 મુહૂર્ત લાગે, પણ આપણાને દેખાય છે ક્યારે, જ્યારથી દેખાય, અને જ્યારે દેખાવાનું બંધ થાય ને તેને સૂર્યોદયથી સૂર્યાસ્ત કહેવાય. તે દેખાવાનું
અત્યારે સૂર્યોદય જેટલા આગે થતો હોય તેટલા આગે, જો એ શરૂઆતનો સ્ટેપ હોય તો 18 મુહૂર્ત સુધી એ દેખાય છે. કેટલા મુહૂર્ત સુધી દેખાય છે? શરૂઆતનો. શ્રાવણ વદ એકમને દિવસે, બોલો. એ વસ્તુ બરાબર છે. આનું જો એ પણ એમાં બધામાં આ જ સિસ્ટમ ચાલે છે. તમારો નોર્વેનો જવાબ આપી દઉં. વર્તમાન પૃથ્વી કેવી રીતે રહેલી છે, શું થાય છે, શું નહીં, એ થિયરિકલ આપના સિદ્ધાંત સાથે હું બેસાડી શકતો નથી. બરાબર છે? એટલે આપના સિદ્ધાંતમાં જે રીતે વર્ણવેલું છે એનું વર્તમાન સાથે મેચિંગ મને નહીં ભાવે, પરંતુ જે આપનું શાસ્ત્ર કથન કરે છે એ પ્રમાણે આ સિસ્ટમ છે. બરાબર છે? કારણ કે અત્યારે કયા ખૂણા ઊંડાઈમાં કયો દેશ છે, ઊંચાઈએ કયું છે, આખી પૃથ્વી કયા સિસ્ટમથી છે, યુ એટલે આવા શેપની છે, કેવા શેપની છે, સૂર્યનું કેવી રીતે ભ્રમણ છે, વાસ્તવિકમાં ખબર નથી. અને તમારો બીજો એક પ્રશ્ન હતો કે આપનું આ જે ભરત ક્ષેત્ર છે, હા, આ ગંગા અને સિંધુ નદી છે, આ જંબુદ્વીપ, આ વેતાડ્ય પર્વત આપનું આ ભરત ક્ષેત્ર છે, આ ભરત ક્ષેત્ર આપનું, આ વેતાડ્ય પર્વત, આ 6 ખંડ, 1, 2, 3, 4, 5, 6, આ 6 ખંડ છે. આ નદીનું નામ છે ગંગા છે ને આ નદીનું નામ સિંધુ છે. સિંધુના નિસ્કુટોમાં અહીંયા ગાડી આ જગતી છે ને એના છેડા ભાગમાં અત્યારે મનુષ્યોની વસ્તી આ જગ્યાએ હોય એવું અનુમાન લગાવાય છે. બરાબર? એટલે તમારો પ્રશ્ન હતો ને કે મનુષ્યો વર્તમાનમાં આપણે ક્યાં ગાડી વસીએ છીએ, તો આખા જંબુદ્વીપ અરે ભરત ક્ષેત્રમાંથી આ સિંધુ નદીનો, આ શાશ્વત એવી સિંધુ નદી, વર્તમાનની સિંધુ નદી, મને ખબર નથી કે એની સાથે છે જોઈન્ટ થાય છે નથી થતી, આ ગંગા જે હિમાલયમાંથી નીકળે છે કે ક્યાંથી છે એ નહીં, આ શાશ્વત ગંગા છે, આ શાશ્વત સિંધુ છે, જેનો પટ 62 યોજનનો પહોળો છે, જે વર્તમાનની આપની સાથે મેચ કરવો અઘરો છે. કારણ કે 5મો આરો છે એટલે બધું ઘટતું જાય, એટલે કેટલા પ્રમાણનું હોય ખબર નહીં, પણ આ સિંધુ નદી અને આ જગતી આ બેનો જે મેચિંગ થાય છે ને એના સ્થાનમાં કોઈક જગ્યાએ આપનું નિવાસ છે, એટલે અહીંયા આવી ગઈ. એટલે ભરત ક્ષેત્રના દક્ષિણ ભાગની અંદર છે. હા, એટલે આપને તો પૃથ્વી આ જે ચિત્ર છે ને નીચેનું છે, આ તો બોર્ડમાં આ રીતે દોરેલું છે, આમ નીચે ગોલાકારે છે. બરાબર છે? એટલે આ પૃથ્વી એટલે જમીન છે અને સૂર્ય ચંદ્રનું ભ્રમણ થાય છે. કારણ કે સૂર્ય આપણે ચર અને સ્થિર બે પ્રકારના છે. અડીદ્વીપની બહાર બધું સ્થિર છે, અડીદ્વીપની અંદર બધું ચર છે. બરાબર? હવે આ વેતાડ્ય પર્વત, આ અરે વેતાડ્ય નહીં, લઘુ હિમવાન પર્વત, તમે દાડાઓનું હતું ને ગઈ વખત, તો જો આ દાડા એક નીકળે છે આમ, હવે જો અહીંથી જઈએ ને તો 300 યોજન જઈએ તો પહેલો એકોરૂપ નામનો પહેલો દ્વીપ આવે છે, જે 300 યોજનનો છે અને આ જગતીથી પણ 300 યોજન છે. આ લઘુ હિમવાન પર્વત એનાથી 300 યોજન જઈએ અને પોતે 300 યોજનનો લંબાઈ પહોળાઈવાળો ગોલાકારે, હવે એનાથી 400 યોજન જઈએ એટલે બીજો દ્વીપ આવે, તો જગતીથી એ 400 યોજન જ થાય. જો એ 400 ઇના, આ 400 અને આ જગતીથી 400, આ બધો ભૂમિભાગ જ છે, હા, અપ ટુ એન્ડ. એવી રીતના જતા જતા છેલ્લો 900 યોજનનો છે, તો એ 8માં ને 9માની વચ્ચે 900 યોજનનું અંતર, પોતે 900 યોજન પણ આ જગતીથી પણ 900 યોજનનો સમજવાનો, એવી રીતે જ જવાનું, એમ ટચો ટચ આ જંબુદ્વીપની જગતીને એમ ફરતું જ જાય એ રીતે, પણ એની પહોળાઈ થોડીક વધતી જાય થોડીક, એટલે 100 યોજનનો
રેશિયો થોડોક અધિક અધિક થતો જાય છે, બરાબર છે? આવી રીતના સાત દ્વીપો છે, આ બાજુ સાત છે દ્વીપ, આ બાજુ પાણી છે, આ બાજુ પાણી છે, આ બાજુ જંગલ વગેરે હોય જ્યાં કોઈ ના રહેતું હોય, અહીંયા મનુષ્યોને રહી શકવાના સ્થાનો છે, કલ્પ વૃક્ષો વગેરે છે, ત્યાં ગાડી યુગલિક જીવો ઉત્પન્ન થાય છે. અહીંથી આ લોકો ફરતા ફરતા અહીંયા જતા નથી, આ લોકો અહીંયા જતા નથી. બોલો હવે કયું ચિત્ર બીજું બેસાડવાનું છે, બોલો. આમ છે ને, સૂર્ય જ્યાં હોય બરાબર એની ઉપર જ ચંદ્ર બેસાડી દેવાનો, ચિત્રમાં ત્યાં જ બેસે, ચિત્રમાં ત્યાં જ બેસે. જેમ પહેલો માળ હોય, 10 માળનું બિલ્ડિંગ હોય, હા, જ્યાં મારો પહેલા ફ્લોર ઉપર જે મારો ફ્લેટ છે એની ઉપર 10 જણ હોય કે નહીં, એવી રીતના હું અહીંયા વસતો હોઉં તો બીજો 10મા માળે રહેતો હોય તો આ 800 યોજન પહેલો માળ 880 એ ચંદ્ર હોય તો એની ઉપર જ છે, એ પણ એને જ પ્રદક્ષિણા આપતો ફરે છે, બરાબર છે? બોલો. હા, ફરીથી હું કહી દીધું તમને, એટલે ચંદ્રની સ્પીડ 5073 યોજન 48 મિનિટે છે. હવે આપને ત્યાં યોજનનું પ્રમાણ વાસ્તવિક રીતે કયું છે, પણ છતાં 5200 કિલોમીટર વાળું છે. અત્યારે ચંદ્રયાન છૂટ્યું છે, એની સ્પીડ કેટલી હશે નથી ખ્યાલ, ખ્યાલ જ નથી. પણ આની ચંદ્રની સ્પીડ, બીજું આ દેવતાઓનું સ્થાન છે, પરવાનગી વગર કોઈને એન્ટ્રી આપે નહીં, બરાબર છે? તો જાતે ત્યાં લેન્ડિંગ થવાય નહીં. એટલે જે આ ચંદ્ર કહું છું ને, હા, એ જ્યોતિષનું વિમાન છે. એ લોકો જ્યાં ઉતરતા હશે એવું કોઈક ચંદ્રનું સ્થાન હશે, જેને હું રિસર્ચ કર્યું નથી, કશું મને ખ્યાલ નથી. એ લોકો જ્યાં ઉતરતા હશે એનું નામ ચંદ્ર હશે, એટલે ચંદ્ર પર ગયા હશે, જે પણ હશે. પણ આ વિમાન ફરતું છે, કારણ કે અત્યારનું વિજ્ઞાન, આ અહીંયા પહોંચવાનું હોય ને તો 10 દિવસ પછી આ રોકેટ ત્યાં પહોંચે ને, એવી રેશિયો કે જે સ્પીડ એ પકડી શકે એવું હોય છે, ના એવું હોય છે. પણ મને ખબર નથી કે આ જગ્યાએ ગયું છે કે કઈ જગ્યાએ, બોલો. બરાબર, તમે મને પૂછ્યું હતું આ સંભૂતલા નામની પૃથ્વી, સંભૂતલા નામની પૃથ્વી આ જમીનનો ભાગ, એનું મિડલ પોઈન્ટ એટલે સંભૂતલા પૃથ્વી. હવે હું નીચે જે દોરીશ ને એ નીચે જવાનું છે, બરાબર છે? તો આ 1,80,000 યોજન રત્નપ્રભા ઉપરનો જે 1,000 યોજનનો ભાગ, આ 1,000 યોજન, પછી આ 3,000નું પ્રતર, આ 3,000નું, બરાબર, આ જે 1,000 જે છે ને ઉપરના 100 યોજન છોડવાના, અને નીચેના 100 યોજન છોડ્યા, આ વચ્ચેનો જે ભાગ છે આ વચ્ચેના 800 યોજનમાં 8 વેંતરોનું નિવાસસ્થાન છે અહીંયાથી. હવે જે આ 100 યોજન ઉપર છોડ્યું એની ઉપરથી ઉપરનો 10, નીચેનો 10, વચ્ચે 80 યોજનનો જે પટ્ટો છે એમાં 8 વાન વેંતરો રહે છે, બરાબર છે? આ પહેલું પ્રતર નાનું કરી નાખું છું, આ બીજું પ્રતર, આ ત્રીજું પ્રતર, આ પહેલો ભવનપતિ, આ બીજો ભવનપતિ, એમ 13 પ્રતરોમાં પહેલું છેલ્લું આંતરું છોડી 10 આંતરામાં 10 પ્રકારના ભવનપતિઓ વસે છે, બરાબર છે? બોલો, તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો બોલો. વ્યંતરો દેવતાઓ છે, બરાબર છે? દેવતાઓના મોહસોખ કરવું એમનું કાર્ય છે, પુણ્યનો ભોગવટો કરવો એમનું કાર્ય છે, બરાબર છે? હાજી, હા, એમના વિમાનો
એવા જુદા જુદા રત્નો ના બનેલા છે. એકમાં ઉદ્યોત નામ કર્મ નો ઉદય છે, એનું ફળ શું? ઉદ્યોત નામ કર્મ નું પ્રકાશ આપવો, પોતે અનુષ્ણ પ્રકાશ, એટલે પોતે અનુષ્ણ હોય એનો પ્રકાશ પણ અનુષ્ણ જ હોય, અને આતપમાં ઊંધું હોય પોતે અનુષ્ણ એનો પ્રકાશ ઉષ્ણ. તો સૂર્યના વિમાનમાંથી જે રત્નોનું બનેલું છે એમાં એવા રત્નો છે કે એમાંથી જે પ્રકાશ પડે ને એ ગરમ હોય, પોતે અનુષ્ણ હોય, એટલે એવા રત્નો જ છે કે જે પ્રકાશ આપી રહ્યા છે. બરાબર છે? બધા પૃથ્વી કાયના છે, શાશ્વત છે, ક્યારેય નાશ ન થાય એવા છે. એટલે જે તારા પડે છે ને એ ખરેખર અગ્નિ કાયના જીવો છે, તારાઓ ક્યારેય ખરતા નથી. આ બધું શાશ્વત પદાર્થ છે. બીજો કોઈને? હાજી. હવે આ આપનું જંબુદ્વીપ હતો, આ મેરુ પર્વત, આ મહાવિદ્ય ક્ષેત્ર. તો આ બાજુ છે ને આઠ વિજયો છે, આ બાજુ આઠ છે, આ આઠ છે, આઠ છે, આ 32 થઈ. ફરીથી બોલું છું, મહાવિદ્ય ક્ષેત્ર, આ જંબુદ્વીપ નો મેરુ પર્વત, એ આ મહાવિદ્ય ક્ષેત્ર છે આખો. આ મેરુ પર્વત આ બાજુ પહેલી વિજય, બીજી, ત્રીજી, ચોથી, આમ આઠમી વિજય, આ નવમી વિજય, ચોવીસમી, પચીસમી. સિમંદર સ્વામી આ આઠમી વિજય, મહાવિદ્યની આઠમી વિજયમાં. પછી યુગમંદર સ્વામી, બાહુસ્વામી, સુબાહુસ્વામી. જંબુદ્વીપમાં મહાવિદ્ય ક્ષેત્રમાં ચાર તીર્થંકરોનું વિચરણ ક્ષેત્ર છે. બીજા ધાતકી ખંડના આ મહાવિદેયમાં ચાર, આ બાજુના મહાવિદેયમાં ચાર, અર્ધ પુષ્કરાળ દ્વીપના આ બાજુના ચાર, પેલ બાજુના ચાર, ચાર ગુણ્યા પાંચ બરાબર 20, 20 વિયરમાન તીર્થંકરો વર્તમાનમાં વિચરે છે. નંબર દરેકમાં 32 વિજય, 8, 9, 24, 25મી વિજયમાં તીર્થંકરોનું વિચરણ છે. આપણે આ આઠમી વિજયમાં સિમંદર સ્વામી ભગવાન છે. વિજય એટલે ચક્રવર્તીને જીતવા યોગ્ય છ ખંડ જેમાં હોય એ વિજય કહેવાય. છ ખંડ છે એમાં આપણે સિમંદર સ્વામી ભગવાન પુખલ વય વિજય, એમાં પુંડરીકીની નગરી, આમાં પુખલ નામની, એટલે આ વિજયનું નામ પુષ્કલાવતી નામની વિજય છે, એમાં છ ખંડ, એમાં મેઇન નગરી એ પુષ્કળાવતી નગરી છે, અરે પુંડરીકીની નગરી છે, એમાં સિમંદર સ્વામી ભગવાન ઉદ્ભવેલા છે. એમનું વિચરણ ક્ષેત્ર આઠમી વિજય. બરાબર બોલો. હા હા, એટલે ત્યારે જે ચંદ્ર છે દેખાય ને એ એન્ડ ભાગે દેખાતો દેખાતો મહાવિદેમાં જશે. આપણે ભ્રમણ છે ને, આ સૂર્ય ફરતો 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 જેમ અહીંયા જાય છે ને એમ ચંદ્ર પણ ફરતો ફરતો એમ જાય છે. જો દરેકને ભક્તિ કરવાની ભાવના જુદા જુદા પ્રકારે હોય, તરત ચંદ્ર પહોંચવાનો છે, સૂર્ય નથી પહોંચવાનો. સવારે સૂર્યોદય વખતે ચંદ્ર જ એન્ડ ભાગે ગયો હોય ને, એટલે ચંદ્ર જલ્દી પહોંચવાનો, સૂર્ય પછી પહોંચવાનો, માટે ચંદ્રને વિશેષ વિનંતી. બોલો. હાજી. આઠ વિજયમાં આઠમા નંબરમાં છે. અત્યારે તીર્થંકર નથી, તીર્થંકર નથી, 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 ના જઈ શકે. એટલે ના ના, ત્યાં બધા કેવલીઓ વિચરે છે તમારે, એટલે આપને સિમંદર સ્વામી ભગવાન પાસે જવું હોય તો આપને આઠમા નંબર. તમને જવાબ આવડે? આ ભાઈને આવડે છે, બોલો તો ખરા. નહીં, જેનું પુણ્ય અધિક તેની પૂજા અધિક. જો અહીંથી જવું હોય તો નજીક કશું નથી, દૂર કશું નથી. અહીંથી જવું હોય તો, એટલે જનારા ચાલીને તો જવાનું નથી, એટલે જ્યાંથી જવાનું હશે બધું નિકટ જ છે. હા બોલો બોલો.
કયા આરામ? ત્યાં આરો છે જ નહીં, આરો છે જ નહીં. પણ આપને ચોથા ફરીથી પ્રશ્ન તમારો પૂછો. અત્યારે છે જ, મનુષ્ય ભવ જ ચાલે છે, મનુષ્ય ભવ જ ચાલે છે. તીર્થંકર એટલે જેમ મહાવીર સ્વામી પરમાત્મા આપને ત્યાં હતા એવી રીતના અષ્ટપ્રાતીય હાર્યથી સુશોભિત સમોવસ્ત્રન વગેરે જેમનું થાય એ રીતે કેવલીની પરસદા વગેરે બધાથી સહિત એવા સિમંદર સ્વામી ભગવાન અહીં વિચરી રહ્યા છે. એવી રીતના આ પણ છે, અહીં પણ છે, અહીં પણ છે, એમ 20 વિહરમાન વિચરી રહ્યા છે. બરાબર છે? બહેનોમાં પ્રશ્નો હોય છે પણ મેં પૂછી નથી શકતો. કમ્પ્લેન આવી હતી કે બહેનો તરફ પણ તમે હાથ કરજો કે એમને કોઈક પ્રશ્ન હોય તો બોલો. હવે જવું છે, ચાલો ઠીક છે. બીજું આપને બાકી તો હવે જો 84 લાખ પૂર્વ છે, 83 લાખ વ્યતીત થઈ ગયું છે અને અત્યારે કેવલી વિચરી રહ્યા છે એટલે 1 લાખ પૂર્વમાં કાંઈક ઓછું હશે. બરાબર છે? સિમંદર સ્વામી એક નામ છે, પદવી એની અરિહંત છે. અરિહંત પદની આપને પૂજા કરવાની હોય તો એ અરિહંત પદથી વિભૂષિત સિમંદર સ્વામી ભગવાન છે. એ પદથી સંયુક્ત જેટલા પણ હોય એના માટે નમો અરિહંતાણમ રાખેલું છે. બરાબર? જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણકારમ પ્રધાનમ સર્વધર્મણમ જયંતિ શાસ્ત્રી.